બનાવેલો કોઈ જીવ મને મારી ના શકે. આપ્યું સુરથી ન મરું, અસુરથી ન મરું, આપ્યું તથાસ્તુ. અને જ્યાં આ વરદાન મળ્યો અને હવે આ હિરણ્યકશિપુની એવી શક્તિ વૃદ્ધિ થઈ, અભિમાની તો હતો ને શક્તિ વધી, અભિમાન પણ વધતો ગયો ને હવે એને આતંક હાહાકાર મચાવી દીધો. સર્વશક્તિમાન હું છું, મારું જ માટે યજ્ઞ થવા જોઈએ, મારી જ પૂજા થવી જોઈએ. આજે વિષ્ણુની પૂજા થાય છે, બંધ કરો. સાધુ સંતોને પીડા કરવા લાગ્યો, પીડા દેવા લાગ્યો, યજ્ઞો થવાના બંધ થઈ ગયા. બધા મહંત ઋષિ મુનિઓ ત્રાહિમામ ત્રાહિમામ થયા. એનો જ આ પુત્ર પ્રહલાદ, એના માટે આને ખૂબ વિશેષ પ્રેમ. શુક્રાચાર્યજીના પુત્ર શંડમરકને આ 5 વર્ષના પ્રહલાદ સોંપ્યા કે રાજનીતિ શીખવાડો. યજ્ઞશાલામાં આ ગયા ગુરુના આશ્રમમાં, પણ ગર્ભમાં જ ભક્તિ નીતિ શીખી હતી. એટલે આ તો ઋષિકુમારો સાથે બેસીને ભગવત નામનું સંકીર્તન કરતા રહે. થોડા સમય પછી જ્યારે મહેલમાં આવ્યા, હિરણ્યકશિપુએ પૂછ્યું, પ્રહલાદ ક્યાં શીખા ગુરુ કે પાસ? તો કે પિતાજી ઘણી બધી વસ્તુઓ શીખી. કે આ સર્વશક્તિમાન તો કે ભગવાન છે, એ જ આ સૃષ્ટિના કરતા છે, એના દ્વારા જ આ સૃષ્ટિ ચેષ્ટા કરે છે. સમસ્ત પ્રાણીઓના પ્રાણ સ્વરૂપે ભગવાન છે. જ્યાં ભગવાનના યશનું વર્ણન કરવા લાગ્યો, હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો કે મારો પુત્ર જો મારા વખાણ નહીં કરે, મને ભગવાન નહીં માને, તો બીજા કોણ માનશે? એના દૂતોને સોંપ્યો કે આને તો મારી નાખો. તો એ અસુરોએ ઘણા બધા પ્રયાસ કર્યા, પણ એની રક્ષા ઠાકુરજીએ કરી. પાછા મહેલમાં લઈને આવ્યા, એ પાર્ષદો કહેવા લાગ્યા, અમે આને મારી નથી શકતા, કોઈ દિવ્ય ચેતનાની રક્ષા કરે છે. હિરણ્યકશિપુ પૂછે છે, તને ભય નથી લાગતો? પિતાજી શેનો ભય? મેં આપને કહ્યું ને, સર્વના આત્મા સ્વરૂપ તો ભગવાન છે, અને એ ભગવાન મારી સાથે હોય તો પછી મને શેનો ભય? કે ક્યાં છે એ ભગવાન? મને તો દેખાતા નથી. તો પિતાજી, એ ભગવાનને જોવા માટે ભક્તિ જોઈએ. ઓર તોર પિતાજી, ભક્તિ પણ આપને કહું 9 પ્રકારની છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નિવેદનમ. પિતાજી, આ 9 પ્રકારની ભક્તિ છે, ને ભક્તિ દ્વારા જ ભગવાન દર્શન, ભગવાનના દર્શને જીવ કરી શકે છે. આપ કહો છો ક્યાં છે ભગવાન? સંસારના કણ કણમાં ભગવાન રહેલા છે. કે બધી જગ્યાએ છે તારો ભગવાન? તો કે હા. કે આ મહેલમાં છે? તો કે હા. આ કક્ષમાં છે? તો કે હા. પિતાજી, આ બધી જગ્યાએ મને મારા ભગવાન દેખાઈ રહ્યા છે. તો કે શું આ ખંભમાં તને તારો ભગવાન દેખાય છે? તો કે હા, આ ખંભમાં એ મારો ભગવાન છે. અને હવે આ હિરણ્યકશિપુને એવો ક્રોધ આવ્યો, શસ્ત્ર કદા હાથમાં ઉપાડી, અને હાથમાં ઉપાડીને ક્રોધાયમાન થઈને કહેવા લાગ્યો, જો આ ખંભમાં તારો ભગવાન હોય તો એને કહી દે આ ખંભ છોડીને નીકળી જાય, નહીં તો મારી ક્રોધાગ્નિથી એ બચી નહીં શકે. આજે એને પ્રાણ પંખીડા ઉડી જશે. અને ક્રોધમાં અભિમાનમાં આવીને જોરથી પ્રહાર કર્યો ખંભમાં. અને જ્યાં ખંભમાં પ્રહાર થયો, ભયાનક અવાજ થયો, એ ખંભ ફાટ્યો. ભગવાન
ब्रह्मदयः सुरगुणामनयोद सिद्धः सत्रैकदानमतयोवचसाम् नाराधितुं पुरगुणैरधुनापि विप्रुः किं तोष्टुमर्हति स मे हरिर्व्रजाते। हे प्रभु, अहियां ब्रह्मादि देवता सिद्ध पुरुषों अहियां उभा छे, आपनी स्तुति करे छे, आपने प्रसन्न करवा माटे, अने असफल रह्या तो हूँ आपने कई रीते प्रसन्न करी शकुं? हूँ तो एक नानो बाळक अने आसुरी कुल में मारो जन्म थयो छे। हूँ तो प्रभु एटलू ज जाणू छू कि आप धन थी, रूप थी, बल थी, पुरुषार्थ थी प्रसन्न नथी थता, केवल भक्ति थी ज भगवान आप प्रसन्न थाओ छो। અને પ્રભુ ભક્તિ પણ સંપૂર્ણ છ અંગ યુક્ત તત્તેરે હતં નમસ્તુતિ કર્મ પૂજા કર્મ સ્મૃતિશ્ચરણ યોઃ શ્રવણૌ કથા સંસેવયા વૈગુને ષડંગયાં ભક્તિં યતઃ પરમહંસ તતો લભેત। હે પ્રભુ, આપની ભક્તિ સેવાના છ અંગ છે, नमस्कार, स्तुति, समस्त कर्मों समर्पण, सेवा, चरण कमलों चिंतन अने आपने लीला श्रवण, आ छ अंग द्वारा ज भक्ति संपूर्ण बने छे, एनाथी ज आप प्रसन्न थाओ छो। भगवान प्रहलाद उपर खूब प्रसन्न थया। प्रहलाद ने कहू, मांगो, क्या चाहिए प्रहलाद बताओ। ने हवे हाथ जोड़ी ने प्रहलाद जी कहे छे, यदि राशेश मे कामा प्रशंसौ वरदर्शभ कामानां हृदय सर्वोऽहं भवतस्तु हृदे वरम्। प्रभु, आप मने वरदान मांगवानु कहो छो, आप मने कहीं आपवा मांगो छो, तो प्रभु हूँ आपनाथी एज मांगू छू कि मारी अंदर क्यारे पण कई वस्तु मांगवानी इच्छा न थाय।
કારણ કે જ્યારે જીવની અંદર કોઈ કામનાનો જન્મ થાય છે ત્યારે એની અંદરથી એની શ્રી જ્ઞાન ભક્તિ યશ બધું નષ્ટ થઈ જાય છે. એટલે પ્રભુ મારી અંદર ક્યારે કંઈ વસ્તુ માંગવાની ઈચ્છા ન થાય એ જ હું આપનાથી માંગુ છું. કામના કા જન્મ હિ ના હો, નિષ્કામ ભક્તિ એ પ્રહલાદજી ભગવાન પાસે માંગે છે. આની ફલશ્રુતિ બતાવી કે જે આ પ્રહલાદ ચરિત્રનું શ્રવણ કરે છે એ જીવ નિર્ભિઘ્ન બની જાય છે. ખૂબ સુંદર પ્રહલાદજીનું ચરિત્ર નારદજીએ યુધિષ્ઠિરજીને સંભળાવ્યું. એના પછી આગળ મનુષ્યના ધર્મની ચર્ચા કરવામાં આવી, ધર્મના સાધારણ ધર્મના 30 લક્ષણો બતાવ્યા અને એના પછી વિશિષ્ટ ધર્મોની ચર્ચા કરી, યુધિષ્ઠિરજીને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, સંશયોની નિવૃત્તિ કરી, નારદજીનું અભિવાદન કર્યું યુધિષ્ઠિરજી મહારાજે, અને એની સાથે જ અહીંયા આ સપ્તમ સ્કંદ પૂર્ણ થયો. આવો આઠમા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. આઠમો સ્કંદ એટલે મન્વંતર લીલા, 24 અધ્યાય, 6 વસ્તુ હોય એને મન્વંતર કહેવાય. મનુ, મનુપુત્ર, દેવ, ઇન્દ્ર, સપ્તઋષિ અને ભાગવત અવતાર. અહીંયા કાલોના વિભાગ બતાવ્યા. મન્વંતર એટલે જ્યારે સત્ય, ત્રેતા, દ્વાપર, કલી જ્યારે 4 યુગ જાય તો એક ચતુર્યુગી બને, અને ચતુર્યુગી પછીનો જે સમય છે એને એક મન્વંતર કહેવાય, અને જ્યારે 14 મન્વંતર જાય ત્યારે એક કલ્પ બને. હમણાં આ જે સમય ચાલી રહ્યો છે જેમાં આપણે બધા જીવી રહ્યા છીએ એ શ્વેત વરાહ કલ્પ, વૈવસ્વત મન્વંતર, અષ્ટાવિંશતમે કલિયુગે કલી પ્રથમ ચરણે. આપણે જ્યારે સંકલ્પ આદિ કરતા હોય તો ભૂદેવ આ રીતે સમયનો એ ઉપયોગ પ્રયોગ ત્યાં કરતા હોય છે. સુખદેવજી કહે છે, રાજન, પ્રથમ સ્વયંભુ મનુ એમની કથા મેં તમને સંભળાવી, એમના પુત્રીઓની કથા મેં તમને સંભળાવી, બીજા મનુ થયા સ્વારોચિષ, ત્રીજા થયા પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ, ચોથા મનુ તામસ જેમાં ભગવાનનો હરિ અવતાર થયો, આગળ ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવી કે ત્રિકુટાચલ પર્વત પર એક ગજરાજ પરિવાર સમેત રહેતો સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો, ત્યાં ગ્રાહે એના પગ પકડ્યા, ભગવાનને પુકાર લગાવી, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આનો આધ્યાત્મિક ભાવ બતાવ્યો કે આ ગજરાજ એટલે જીવ ત્રિકુટાચલ પર્વત પર રહે છે, એટલે કામ, ક્રોધ અને લોભ રૂપી પર્વત પર આ જીવાત્મા રહે છે. સરોવરમાં સ્નાન કરવા ગજરાજ ગયો એટલે સંસાર સરોવર છે, અને જ્યારે સંસારરૂપી સરોવરમાં ગજેન્દ્ર સ્નાન કરવા માટે જાય છે ત્યારે ગ્રાહ એટલે કાલરૂપી કલયુગ એના પગ પકડી લે છે. ઘણા લોકો કે ને સમય જ નથી, સમય નથી, સમય નથી, સમજી જજો આ કલયુગે તમારો પગ પકડી લીધો છે. કહીએ ભાઈ આ કાર્ય કર, આ કાર્ય કર, પણ કે સમય જ નથી મારી પાસે, કોઈએ એની મદદ ન કરી. અને પછી ભગવાન ગરુડ ઉપર પધાર્યા, એની રક્ષા કરી, ગ્રહનો પણ ઉદ્ધાર કર્યો. પછી એમના પૂર્વ જન્મની કથા સંભળાવી, આગળ પાંચમા રૈવત મન્વંતર, છઠ્ઠા ચાકુષ મન્વંતર જેમાં ભગવાનનો અજિત અવતાર થયો, અને એ અજિત ભગવાને દેવદાનવોમાં સમુદ્ર મંથન કરાવ્યું. આ મંથનની કથા આવી કે જ્યારે ઇન્દ્ર રાજાને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો, દેવ દૈત્યોમાં યુદ્ધ થયું, દેવ પરાજિત થયા, અને પછી બધા દેવતાઓ બ્રહ્માજીની શરણમાં ગયા, અને બ્રહ્માજી દેવતાઓને લઈને ભગવાનની શરણમાં ગયા, અને ભગવાને કહ્યું કે સમુદ્ર મંથન કરો, દાનવો સાથે સંધિ કરો, અને એ મંથનથી જે અમૃત મળશે એ અમૃતથી તમે નિર્ભિઘ્ન થઈ જશો. પછી આ દેવતાઓ દાનવો પાસે ગયા, બલિરાજા પાસે ગયા, સંધિનો પ્રસ્તાવ રાખ્યો, સમુદ્ર મંથનની વાત કરીને હવે સમુદ્ર મંથનની તૈયારી પ્રારંભ થઈ. મંદ્રાચલ પર્વતને સ્થિત કર્યો સમુદ્રમાં, વાસુકી નાગની રસી બનાવી, અને દેવ અને દાનવો મંથન કરવા લાગ્યા. દેખીએ એ સંસાર, આ જે સમુદ્ર મંથન એ જો કથા હૈ, બડા ઇસકા એક અચ્છા આધ્યાત્મિક ભાવ કે યે સંસાર હી સમુદ્ર હૈ, ઓર ઇસ સંસારરૂપી સમુદ્ર મેં અપને જીવન કા મંથન કરો, ઓર મંથન કરકે જ્ઞાન ઓર ભક્તિરૂપી અમૃત પ્રાપ્ત કરો. મંદ્રાચલ પર્વત એટલે મન, મનને મંદ્રાચલના ભાંતિ સ્થિર કરો,
અને પ્રેમની ડોરે વાસુકી નાગ છે। 16 વર્ષની આયુષ્યથી આ મંથન પ્રારંભ થઈ જવું જોઈએ। જ્યારે મંથન થયું ત્યારે દેવ અને દાનવ વૃત્તિ બંને ખેંચવા લાગી, મનરૂપી મેરુને ખેંચે છે। એવી રીતે જ્યારે મંથન થાય અને જ્યારે ઇન્દ્રિયો ઉપર સંયમ હોય તો જે અમૃત તત્વ પણ એ જીવને પ્રાપ્ત થાય, નહીં તો વિષ એ જીવને મળે છે। જ્યારે મંદરાચલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો એ સમયે ભગવાને કશ્યપ રૂપ ધારણ કર્યું, મંદરાચલ પર્વતને સ્થિત કર્યું। બોલીએ શ્રી કશ્યપ ભગવાન। મંથન પ્રારંભથી અલગ અલગ સુંદર પદાર્થ એમાંથી નીકળવા લાગ્યા। વારુણ દેવી ઉત્પન્ન થઈ, કામધેનુ ગાય બ્રાહ્મણને આપવામાં આવી, ઉચ્ચશ્રવા અશ્વ એમાંથી નીકળ્યો, બલિરાજાએ રાખ્યો, એરાવત હાથી ઇન્દ્રએ રાખ્યો, અને પછી એક અદ્ભુત પુરુષ સુંદર પીલા વસ્ત્ર ધારણ કરીને સુંદર મણિકુંડલોથી શોભાયુક્ત ભગવાનના અંશ રૂપમાંથી ધન્વંતરી ભગવાન નારાયણ કુંભ લઈને પ્રગટ થયા। બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી। જ્યાં અમૃત પ્રગટ થયું દેવ દાનવોમાં ધૈર્ય છૂટ્યો, એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા। એ જ સમયે કહે છે કે અમૃત ને કુંભ, આ અમૃત ને આ ધરા ઉપર પડે જ્યાં કુંભ નો મેળો થાય છે। એ સમયે જે યુદ્ધ થતું હતું, જ્યારે દેવ દાનવોએ ધૈર્ય છૂટ્યું ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યો, દેવતાઓને અમૃત પીવડાવ્યું। બોલીએ શ્રી મોહિની ભગવાન કી જય। અમૃત પાનથી દેવતાઓનું બલ વધ્યું, દાનવોને ખબર પડી કે અમારી સાથે છલ થયો, યુદ્ધ થયું, દેવાસુર નામક યુદ્ધ થયું, અસુરો પરાજિત થયા, બધા અસુરો શુક્રાચાર્યની શરણમાં ગયા, એમના ગુરુના શરણમાં સંજીવની વિદ્યા દ્વારા એમની શક્તિની વૃદ્ધિ કરાવી। અને હવે શુક્રાચાર્ય વિચાર્યું કે આ બલિરાજા જો 100 અશ્વમેઘ યજ્ઞ કરી લે તો એ ઇન્દ્ર બની જશે। યજ્ઞનો પ્રારંભ કર્યો, એક પછી એક યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા। જ્યાં યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા ત્યાં દેવતાઓની માતા અદિતિને બહુ ગ્લાનિ થઈ, કારણ કે દેવતાઓ ગભરાયા કે એક પછી એક યજ્ઞ પૂર્ણ થાય। અદિતિ ગભરાઈ, અદિતિ કશ્યપ ઋષિ પાસે આવી અને એ પયોવ્રતનો ઉપદેશ એમને આપ્યો। આ અદિતિએ 12 દિવસનો ફાગુન માસમાં ખૂબ નિયમ અનુસાર પયોવ્રત લીધું, ભગવાન પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું કે હવે તમારા પુત્રોને દુઃખના દૂર કરવા માટે તમારે ત્યાં પુત્ર રૂપે હું જન્મ લઈશ। આ વચન ભગવાનના સાંભળીને અદિતિ કશ્યપ નારાયણનું ધ્યાન કરવા લાગ્યા, ચિત્તવૃત્તિ નારાયણકાર બની, અદિતિ સગર્ભા થઈ, 9 માસ પૂર્ણ થયા। વાર ફેર ભાદ્રપદ કે શુક્લ પક્ષ કી દ્વાદશી તિથિ મધ્યાહ્ન કાલ કે સમય માતા અદિતિ કે સન્મુખ વામન ભગવાન પ્રગટ હુએ। બોલીએ શ્રી વામન ભગવાન કી જય। જ્યારે વામનજીનો જન્મ થયો તો 7 વર્ષનું આપનું આયુષ્ય યજ્ઞ પવિત આપવા એવો નિર્ણય લીધો, યજ્ઞ પવિત સંસ્કાર થયા અને હવે આ વામન ભિક્ષા માટે હાથમાં પાત્ર લઈને સુંદર લલાટમાં ત્રિપુંડ છે, મુંજી મેખલા કોપીને ધારણ કરીને હાથમાં દંડ કમંડલ લઈને નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છમાં, એટલે આજનું ભરૂચ, જ્યાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, 99 યજ્ઞ પૂર્ણ થઈ ગયા હતા, ત્યાં વામન ભગવાન પધાર્યા। જ્યાં વામન ભગવાન આવ્યા એવું અલૌકિક એમનું સ્વરૂપ, એવું અલૌકિક તેજ એ જોઈને જે પહેરેદારો બધા હતા એ બધા સીધા અંદર ગયા। બલિરાજાને કહ્યું, અરે રાજન જલ્દી બહાર પધારો, એક અદ્ભુત બટુક એક બાલક આપણા આપની યજ્ઞશાલામાં પધાર્યું છે, આપ સ્વાગત માટે પધારો। બલિરાજા જ્યાં બહાર આવ્યા, વામન ભગવાનના દર્શન કર્યા અને હાથ જોડીને પ્રભુના સ્વરૂપના દર્શન કરીને કહેવા લાગ્યા, આજે તો મને એવું લાગે છે કે જેટલા પણ ઋષિઓ છે આ સંસારમાં, આ જગતમાં, એ ઋષિઓની તપસ્યા એક શરીર ધારણ કરીને મારી યજ્ઞશાલામાં પધાર્યું હોય એવા અલૌકિક ભગવાનનું વપુ કાન, કહો પ્રભુ હું આપનું શું સ્વાગત કરી શકું, આપના માટે શું કરી શકું।
વામન ભગવાને તો પહેલા એની પ્રશંસા કરી અને પછી કહ્યું કે વધારે તો કંઈ નહીં પણ અમને ત્રણ પગ ભૂમિ આપી. બલિ રાજા કહે છે કે ભગવાન માંગો તો એવું માંગો કે અહીંયાથી પછી આપને ક્યાંય માંગવું ન પડે. હું તો આપને બહુ મોટો પંડિત વિદ્વાન માનતો હતો, પણ આપ તો દેખાવામાં જેવા છો, નાનકડા, આપની વાતો એવી જ છે. ત્રણ પગ ભૂમિ એ પણ આપની આપના ચરણથી. વામન ભગવાન કહે છે, રાજા હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું, એમ પણ ઈચ્છાઓ કામનાઓ તો ક્યાં બધાની પૂર્ણ થાય છે. આપે સ્વર્ગ મેળવી લીધું, હવે આપને ઇન્દ્ર બનવું છે, ને જો આપ આ યજ્ઞ કરો છો એટલે સંતોષથી જ સુખની પ્રાપ્તિ થાય છે. આપ તો મને ત્રણ પગ ભૂમિ આપો. આ બલિરાજા છ પ્રકારની દૈહિક ભક્તિ કરી રહ્યા હતા ભગવાનની, ત્રણ પ્રકારની અંતઃકરણની ભક્તિ, સખ્ય દાસ્યને આત્મનિવેદન ભક્તિનું દાન કરવા માટે ભગવાને ત્રણ પગ ભૂમિ માંગી છે. સંકલ્પ લીધો, શુક્રાચાર્યજી અટકાવ્યા પણ એ માન્યો નહીં. શુક્રાચાર્યજીએ શ્રાપ આપ્યો, એને છોડીને વયા ગયા. ભગવાન જાણતા હતા કે જ્યાર સુધી શુક્રાચાર્ય આનો ગુરુનો આનો આશ્રય છે ત્યાર સુધી હું આનું કંઈ લઈ નહીં શકું, પણ જોયું કે હવે શુક્રાચાર્યને છોડીને વયા ગયા તો હવે તો પછી એનું બધું લેવામાં ભગવાન બહુ સરળતા થઈ જશે. બલિરાજાએ કહ્યું કે પ્રભુ આપ આપનું પૃથ્વી ગ્રહણ કરો. અને હવે દંડ કમંડલ બધું નીચે મૂક્યું અને ધીરે 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 વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. અને વિરાટ સ્વરૂપ ધારણ કરીને એક ચરણારવિંદથી સ્વર્ગ, બીજા બધા લોકો બીજા ચરણારવિંદથી પૃથ્વી, બધું નાપી લીધું. અને હવે કહ્યું, બતાવો ત્રીજો ચરણ હું ક્યાં મૂકું? તારી પાસે પૃથ્વી હતી, સ્વર્ગ હતું, એ બધું મારું થઈ ગયું, હવે તારી પાસે આપવાનું રહ્યું શું? બલિ રાજા કહે છે, ભગવાન આપે મારું બધું લઈ લીધું, પણ બસ હવે આપ એમ કરો, કૃપા કરીને આપનો ત્રીજો ચરણ મારા માથા ઉપર મૂકો ને મારો સ્વીકાર કરો. અને એ બલિ રાજાએ પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાનને કર્યું છે. એટલે તો આપણા ભગવદી હોય કહ્યું ને, બલિ રાજા કો સમર્પણ સાચો, બલિ રાજા કો સમર્પણ સાચું. જે સર્વસ્વ સમર્પણ જે કર્યું એ બલિ રાજા. એના પછી આગળ અન્ય મનવંતોની મનવંતરોની કથા સંભળાવી, મત્સ્ય અવતારની કથા સંભળાવી. શુકદેવજી કહે, રાજન, જ્યારે દાનવેન્દ્ર હયગ્રીવનો પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો અને એ સમયે બ્રહ્માજીના દ્વારા નૈમિત્તિક પ્રલયનો સમય આવ્યો, કાલના દ્વારા આપલુપ્ત બ્રહ્મા સૂઈ ગયા અને ત્યારે ચારો વેદોનું હરણ કરીને હયુગ્રીવ રાક્ષસ ચોરી કરીને લઈ ગયો અને પછી ભગવાને એનું કૃત્ય જાણીને મત્સ્વરૂપ ધારણ કર્યું, સપ્તઋષિઓની રક્ષા કરી, વેદોને પાછા લાવ્યા અને પ્રલયના જલથી સત્યવ્રત રાજાની રક્ષા કરી મત્સ્ય અવતાર ધારણ કર્યું. બોલીએ શ્રી મત્સ્ય ભગવાન. એની સાથે જાઓ અહીંયા આઠમા સ્કંદને પૂર્ણ કરીને નવમા સ્કંદમાં પ્રવેશ કરી. શ્રી ભાગવત ભગવાન કી જય. નવમો સ્કંદ એટલે ઈશાનુ કથા. ઈશાનુ લીલા એટલે ભક્તોના જીવન કેવી રીતના હોય, ભક્તોના ચરિત્ર આ નવમા સ્કંદમાં બતાવવામાં આવ્યા. સૂર્યવંશ ચંદ્રવંશની કથામાં આવી. દેખીએ, સૂર્ય